સમાચારો જોઈએ વિસ્તારથી તો ગીર સોમનાથના કોડીનાર અને ઉના ખાતે કોંગ્રેસનું સંમેલન મળ્યું હતું. આગામી 28મી તારીખ સુધી જૂનાગઢ ગીર સોમનાથ લોકસભા બેઠકમાં આવતી કુલ 7 જેટલી ધારાસભા બેઠક પર આવા સંમેલનો યોજાશે. કોડીનાર ખાતે યોજાયેલા સંમેલનમાં સ્થાનિક યુવાનોએ લોકસભા ટિકિટ માટે પીઢ કોંગ્રેસી આગેવાન ધીરસિંહ બારડને ટિકિટ ફાળવવા માટેની માંગ કરી હતી. ગીર સોમનાથના કોડીનાર અને ઉના ખાતે કોંગ્રેસનું ખેડૂત સંમેલન મળ્યું હતું. લોકસભાની ચૂંટણી નજીક હોય ત્યારે ગીર સોમનાથમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઉના તેમજ કોડીનાર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત સંમેલન મળ્યું હતું. ઉના ખાતે પટેલ સમાજની વાડીમાં તેમજ કોડીનાર ખાતે કોળી સમાજની વાડી ખાતે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત સંમેલન યોજાયું હતું. આ સંમેલનને પ્રદેશ કોંગી અગ્રણી અને ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ, ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડિયા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાંઝા સહિતનાઓએ સંબોધન કર્યું હતું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેડૂતોને સંબોધતા કોંગી નેતાઓએ વર્તમાન કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સિદ્ધાર્થ પટેલે સૌને એક અને નેક બનીને કોઈ પણ વ્યક્તિને જૂનાગઢ લોકસભાની ટિકિટ મળે તેમજ કોંગ્રેસ માટે કામે લાગી જવા માટે અપીલ કરી હતી. નહીં, વિધાનસભા બેઠકોમાં એક એક સંમેલન આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. એના ભાગરૂપે આજે સવારે હું ઉનામાં અને ત્યારબાદ કોડીનારના ફંક્શનમાં હું હાજર રહ્યો છું. પ્રદેશના ઘણા બધા નેતાઓ સમગ્ર ગુજરાતમાં આજના દિવસે પણ જુદી જુદી જગ્યાએ સંમેલન કરી રહ્યા છે. મૂળ આશય કાર્યકર્તાઓને હવે એક જંગ લડવા માટે તૈયાર કરવાનો છે અને આ જંગ એ એવો જંગ છે કે જે દેશની સુરક્ષા માટે, દેશના બંધારણની રક્ષા માટે અને લોકશાહીના મૂલ્યોની રક્ષા માટેનો જ્યારે જંગ લડાઈ રહ્યો હોય ત્યારે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા પૂરી સક્રિયતાથી અને પૂરી તાકાતથી આ જંગમાં જોડાય એ આહ્વાન કરવા માટેનો. આજે તમે અહીંયા જોયું હશે તો બધા જ મુદ્દાઓની વાત થઈ છે. ખેડૂતોના પ્રશ્નો સવિશેષ છે, કારણ કે આજે એમને બે સાંધા ભેગા કરવાનું મુશ્કેલ બન્યું છે. એની સાથે સાથે યુવાનોની બેરોજગારીના પણ પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો પણ છે અને દેશને લગતા મૂળભૂત પ્રશ્નો પણ આજે ઊભા છે. અર્થતંત્ર ખોટા નિર્ણયોને કારણે દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યું છે. એની અસર ખેડૂત એક સમાજના તમામ વર્ગો ઉપર પડી રહી છે અને ખેડૂત ઉપર પણ એની વ્યાપક પ્રમાણમાં વિપરીત અસર પડી રહી છે. વિજય જોટવા, જીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ.